Subscribe now and press the bell icon. Never miss an update. मित्रो मोगवारी अने नारी तू नारायणी निबंध आप्या पछी हवे आपणे एक बीजा ज निबंध पर जवो छे, जे निबंध ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે, વારંવાર પરીક્ષાઓમાં પૂછાયેલો છે. એટલું જ નહીં, જિંદગી માટે પણ અગત્યનો છે. અને એવો નિબંધ એટલે માતૃપ્રેમ, જનનીની જોડ સખી નહીં જડે રેલો. તો આવો દોસ્તો જોઈએ નિબંધ માતૃપ્રેમ, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કહે છે કે પૈસાથી બધું મળે, કહે છે કે પૈસાથી બધું મળે, હું મારી સંપૂર્ણ સંપત્તિને જિંદગી આપી દઉં. બોલો મને મારી માં મળે, બોલો મને મારી માં મળે. માતૃપ્રેમ શબ્દ જ લાગણી વિનો શબ્દ છે. તેના એક એક અક્ષરને સમજીએ તો મા એટલે માણસાઈનો પરિચય, તૃ એટલે તૃપ્તિનો અહેસાસ, પ્રે એટલે પ્રેમની પવિત્રતા, મ એટલે મમતાની મૂર્તિ. આમ માણસાઈનો પરિચય, તૃપ્તિનો અહેસાસ, પ્રેમની પવિત્રતા અને મમતાની મૂર્તિ એટલે માં. માં દુનિયામાં અજોડ અને અદ્વિતીય છે. માનો પૂર્ણ મહિમા આજ સુધી કોઈ કવિઓ કે લેખકો વર્ણવી શક્યા નથી. માં તે માં, એટલે કે માને બીજી કોઈ ઉપમા આપી ન શકાય. કૌશલ્યા, કૈકેયી, યશોદા, સીતા, કુંતી અને જીજીબાઈ જેવી ભારતને મહાન સંતાનો આપતી માતાઓ ઈશ્વરથી પણ મુઠ્ઠી ઉંચેરી છે, ઈશ્વરથી પણ મુઠ્ઠી ઉંચેરી છે. વાત્સલ્યથી ભરપૂર કવિ બોટાદકરની શ્રેષ્ઠ રચના અહીં સ્મરણીય છે. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાની મહિમાના ગાન અનેક સાહિત્યકારોએ ગાયા છે, છતોય આપણને તે અધૂરા અને અપૂર્ણ જ લાગે. દોસ્તો સુકે સુવાળીને ભીને સુખની નિંદર માણે ને તેને માં કહેવાય. અરે સોનાની કટારી પેટમાં ખુશવા તૈયાર થાય ને એને માં કહેવાય. વાહ રે જનની, તારા માટે કહેવાયું છે કે સોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. જગત જનની માં, ખરેખર તું અજોડ છે, અપ્રાપ્ય અને અદ્વિતીય છે. માં તું તો ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. પોતાના સંતાનોને સુખ આપવા અસહ્ય વેદના સહન કરતી માને જોવી એટલે માં શક્તિના દર્શન કરવા બરાબર છે, માં શક્તિના દર્શન કરવા બરાબર છે. દીકરાને કે દીકરીને જન્મ આપીને માં છૂટી જતી નથી, તે પોતાના વાલ સોયાના ઉછેર માટે પોતાની બધી જ શક્તિ કામે લગાડી દે છે. અરે સંતાનને મોટો કર્યા પછી પણ તેને ભણાવવો, તેને કમાતો કરવો,
અને અને તેને પરણાવો એ દીકરાના દીકરાનું પારણું ઝુલાવવા માટે માં ઝંખે છે, અને એ માટે જ એક માં જીવવા ચાહે છે. દીકરાના દીકરાનું પારણું ઝુલાવવા માટે જ એક માં જીવવા ચાહે છે. માં માટે ગુજરાતીમાં ઘણી બધી કહેવતો પ્રચલિત છે, જેમ કે માં તે માં બીજા બધા વગડાના વાહ, ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર, ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા દરતી માં ના મરજો. દોસ્તો, એક માના વાત્સલ્ય માટે આપણને ગૌરવ હોવું જોઈએ. જે સંતાન માને ભજ્યા પછી ભગવાનને ભજે છે ને, એને ચોક્કસ માના સ્વરૂપમાં ભગવાન દર્શન આપે છે. માએ બાઈ નથી, માએ પૂતળું નથી, મા તો છે મમતાની મૂર્તિ, વાત્સલ્યનું વહાલ, પ્રેમની પરિતૃપ્તિ, સંવેદનાનો સાગર. મા તો મા જ છે, સાક્ષાત મા જગદંબાનું સ્વરૂપ, એટલે જ મા.